ભાઈ હું તો હાથથી ગોતું, હાથથી મળી જાય તો જોવા તો મળે. અત્યારે જંગલ જો કેમ છે. બાકી ગુરુદ્વારાની અંદર આવી ગયો છું જમવા માટે. ઘડી આવી ગઈ, સાવલ આવી ગઈ છે. ત્યાંથી પાણી પણ આવે છે, જો આવી રીતે પાણી ગુરુદ્વારામાં દેવાય. ભાઈ આજ હું હાવ એટલે હાવ થાકી ગયો છું, હાવ એટલે હાવ. લિફ્ટે હાવ ઓછી મળીશ અને આજે હું દહેરાદૂન જ પહોંચ્યો છું. તો ભાઈ આ ગાર્ડનને હવે ટાટા બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. અત્યારે 9 વાગી ગયા છે, તો હું નીકળી જાઉં છું સોનપ્રયાગ માટે. તો હું પહેલી જગ્યાએ સ્ટે કર્યો હતો, જો દેખાય ને. હા હા, ચલો ચલો ભાઈ સોનપ્રયાગ સાઈડ નીકળીએ. સોનપ્રયાગ અહીંથી કરીબન 350 કે હા 350 જેવું થાય છે, 350 કિલોમીટર. તો જોઈએ કયા પગું. દહેરાદૂન થઈને જવાનું છે અને વેધર ચેક કર્યું, 70% વરસાદનો ચાન્સ. જો એ ભોગાય તો ટીક, બાકી કંઈ નહીં. ગમીને વેસમાં રોકાય તો ખરો જ ને, હાજી જ ને. ચાલો અહીંથી ફટાફટ આગી આવે. ફસાઈ ગયો. એન્ડ અત્યારે હું યમુનાનગરમાં છે, અહીંથી સોનપ્રયાગ સાઈડ જ નીકળું છે ભાઈ. ચલો કંઈ નહીં, જોયું જાય જે ત્યાં આગળ જા, ચાલજો ને જોવા તો જાય નહીં, બરાબર ને. અને ગુડ, હા ગુડ મોર્નિંગ તો કહી દઉં બધી ને. ગુડ મોર્નિંગ મારું ગુજરાત. તો કેમ છે મારું ગુજરાત, મજામાં ને? આઈ હોપ બધા ઘરે મસ્ત તંદુરસ્ત અને ફાઇન એન્ડ ફિટ હશે. તો જો કંઈક આ યમુનાનગરની ગલીઓ છે ભાઈ. તો ચલો હું નીકળું ભાઈ અહીંથી. ક્યારે પુગાય તો કાંઈ ખબર જ નથી, પણ પુગવાનું છે, ફાઇનલ છે, બરાબર ને. મહાદેવનો બોલાવો આવી ગયો, જઈ આવીએ ને હવે. ચલો ભાઈ અત્યારે હાઈવે ઉપર આવી ગયો છું. તમે હાઈવે ઉપર બહુ જ ભાઈ ટ્રાફિક છે. જો લાગે છે કે સોનપ્રયાગ કયા પોગા કઈ ખબર નહીં હવે. હે ભગવાન, બહુ ગરમી છે ભાઈ આજ તો. ભાઈ તો અત્યારે હું પેટ્રોલ પંપે આવ્યો છું. કેમ ખબર? એમ કે ત્યાં શૌચાલય હોય તો ફ્રેશ બ્રેશ થઈ જાય, મસ્ત બ્રશ બ્રશ કરવાનો છે એ કરી લઈએ. અને પેટ્રોલ પંપ એક એવી વસ્તુ છે જ્યાં બધું વસ્તુ મળી જાય. તમને કંઈ હેલ્થ કિટની જરૂર હોય તો હેલ્થ કિટ પણ અહીંયા મળી જાય. આ લોકો તમે કહે ને કે આવી રીતે, મતલબ આવું ઈચ્છું છો તો હેલ્પ પણ કરે. તો પેટ્રોલ પંપ ઇઝ બેસ્ટ. મતલબ સ્ટે નથી કરતો પેટ્રોલ પંપે, બાકી સ્ટે પણ થઈ જાય. એ લોકો સવારમાં 5 વાગે ઉઠાડી દે એટલે હું અહીં કરતો જ નથી. આ પેટ્રોલ પંપ છે અહીંનો ને, અહીં શૌચાલય છે. તો ચલો ફ્રેશ બ્રશ થઈ જઈએ. આગળ સુધી જાય છે, પોઠા સાહેબ ગુરુદ્વારા છે ને એ સાઈડ. અહીંથી માની મિનિમમ માની લ્યો ને 70-80 કિલોમીટર. ચલો એટલી તો મળી. દહેરાદૂન સુધીમાં પૂગી જવો જોઈએ ભાઈ. આ જંગલ તો જો કઈક જોરદાર છે. અને આમાં બોર્ડ પાછળ લખેલું હતું કે આમાં હાથી ને અલગ અલગ મતલબ જાનવર, લેપર્ડ ને વાંદરા તો દેખાય જ છે. બટ આ જો વાંદરા, વાંદરા જો ઢગલો આવશે હમણાં. હાય હાય હાથી જોવો, હાથી મળી જાય મજા આવી જાય ભાઈ. હું તો હાથી ગોતું, હાથી મળી જાય તો જોવા તો મળે. જંગલ જો કેમ છે. બાકી આ ગાડી છે ને ઘડીકમાં સડતી નથી, હિલ વાળો રસ્તો છે ને એટલા માટે. હાથી એ હાથી આ બીજા મારે જો વસ્તુ ને ભાઈ, એમ કે અહીંયા રાત પછી રાતે થાય ને રાત, એટલે જે જોવું એ મળી જાય. વાહ યાર, લંગૂર આ તો જો ભાઈ સાહેબ. શિમલા જવાય છે એમ ને, શિમલા 182
થી જવાય છે ને, તો અત્યારે હું પોટા સાહેબ સિટીમાં આવી ગયો છું અને આ કંઈક ઇલાકાનું નામ વીરપુર છે, વીરપુર પાછળ પોટા સાહેબ સિટી રહી ગયો છું. હા, તો અહીંયા બાજુમાં એક ગુરુદ્વારા છે, ત્યાં જાઉં, લંગર વગેરે લે, કંઈક ખાય પીએ, બરાબર ને? કંઈક છે જો સિટી હાઈવે ઉપર જ છે. ગુરુદ્વારાની અંદર આવી ગયો તો અહીંયા બેગને રાખી દીધા છે. આ પહેલી સિસ્ટમ મેં પહેલી વાર જોઈ કે રસીદી બાંધે, મતલબ એ લોકોએ કીધું કે અહીંથી ટોકનને મળી ગયું છે. તો અત્યારે શૂઝનું કામ કરવાનું છે. શૂઝ અહીંયા બાજુમાં જ છે, તો શૂઝ પણ અહીંયા જ રખાઈ જાય. ઓકે ચલો, વાહેગુરુ. શૂઝ યા સીધે તું ચલેગા? ઓકે ચલો, અહીં શૂઝ તું પણ થઈ ગયું, શૂઝ કાઢીને દઉં. અત્યારે ગુરુદ્વારાની અંદર દર્શન થઈ ગયા છે. મોટી પ્રોપર્ટી જો ભાઈ, મતલબ ગુરુદ્વારા બહુ મોટું છે અને આ પાછળ એકદમ નદી જાય છે, જો જોરદાર જાય છે. ઓ ભાઈ, પેલી સાઈડ તો જો દર્શન વગેરે થઈ ગયા છે, હવે જવાનું છે ગુરુદ્વારામાં લંગર વગેરે લેવા. ભૂખ લાગી છે બરાબરની, તો લંગર લઈ લો પાછળની સાઈડ. વાહ, અહીંયા તો રસ્તો છે નીચેની સાઈડ. જો ગુરુદ્વારાની અંદર આવી ગયો છું જમવા માટે. ઘડી આવી ગઈ, સાવલ આવી ગઈ છે, ત્યાંથી પાણી પણ આવે છે. જો આવી રીતે પાણી ગુરુદ્વારા માં દેવાય. રોટી આવે છે આપણી, રોટી આવે, રોટલી અને પાણી પણ આવી જાય છે. બીજું કાંઈ નહીં હોય છે, રોટલી દાળ નહીં, દાળ પણ, દાળ પણ. ચલો કંઈ નહીં, જમી લો. હવે એક રોટલી બાકી છે, રોટલી પણ આવી જતી પ્રસાદ પર ખાઈ લો. બહારથી ગુરુદ્વારા કંઈક આવું દેખાય છે, લંગર ખવાય, મતલબ ખવાય પીવાઈ ગયું છે બધું. અને હવે હું અહીંથી નીકળું છું દેહરાદૂન સાઈડ. અને જો વરસાદ પણ રેડી કરી નાખ્યું, એનું કામ કરીશ. વરસાદ શું કહેવાય, એનો થોડોક પરસેવો દેખાડી દીધો કે હું સિંહ હજી બાકી. મેં એમ તો જોયું હતું યાર મેં ઓલામાં ગૂગલમાં કે વરસાદ છે કે નહીં, ત્યાં કાંઈ નહોતું બતાવ્યું. હવે સ્ટાર્ટ થઈ ગયો પાછું, શું કે વાદળ સિંહ તો નહીં ખાસ કાંઈ, બટ એક બીક લાગે ને હવે. ચલો કોઈ ને, હું તો જાઉં દેહરાદૂન. હવે ભાઈ ઉત્તરાખંડમાં એન્ટર થઈ ગયો છું હું, આ કંઈક જો જગ્યા. હવે મળશે પહાડ બધું સામે દેખાવ જ મને, પહેલાં તમને લેન્સ સ્ટાઈડ જ દેખાણી છે. ચલો ઉત્તરાખંડ સાઈડ જે ભાગીએ આપણે. ભાઈ દેહરાદૂન ખાલી 15 કિલોમીટર. ચલો ચલો, મસૂરી, દેહરાદૂન, ઋષિકેશ, હરિદ્વાર. ભાઈ બહુ દૂર નથી હવે, મંજિલ બહુ દૂર નથી હવે. હા જો, ફાઇનલી 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 હરિદ્વાર પૂગવા જવું છે. ભાઈ હજી પણ મેં કઈ સ્ટેનું જોયું નથી, 118 થઈ ગઈ છે અત્યારે હાઈવે પર. 500 ચાલુ કરી દીધું મેં, વરસાદ આવી જશે ને વયો જશે, આવી જશે ને વયો જશે. અરે બાપરે, જોયું ને? હા હા, વરસાદ બહુ લાગ્યો, પોરો ખાધો જ નથી રૂપો અમે, બરાબર ને? પોરો કેમ ખાવ, ફુગુસ મહાદેવનો બોલાવો છે, જવાનું છે તો જવાનું છે, હાઈવે ઉપર જવાનું છે. હવે ભાઈ આજ હું હાવ એટલે હાવ થાકી ગયો છું, હાવ એટલે હાવ, લિફ્ટ હાવ ઓછી મેળીશ. અને આજે હું દેહરાદૂન જ પહોંચ્યો છું, હજી કંઈ ખાધું પણ નથી. તો અહીંયા એક બાજુમાં ગુરુદ્વારા છે, તો ટ્રાય કરું ને ત્યાં પહોંચાય તો. અહીંથી સીધું જ જવાનું છે, તો હું ગુરુદ્વારા જ જાઉં સીધો, ભૂખ બહુ જ નહીં લાગીશ. ના બહુ હેલો ભાઈ, પગું એટલા દુખ્યા છે ને હદ બાર, હજી અંધારું છો ભાઈને. ચલો હું વિશાળ હેલો હેલો જાઉં, કંઈ ખાવાનું મળી જાય તો, બરાબર ને? હાઈવેની સાઈડ આવી તો ગયો છે, બટ હવે ગુરુદ્વારા કી સાઈડ છે એ કંઈ ખબર નથી, કંઈ ખબર નથી પડતી એટલે કી સાઈડ છે જોઉં છું, બરાબર મેપમાં, મેપમાં જો બતાડો. અહીંયા છે ગુરુદ્વારા, અચ્છા બહુ દૂર છે હજી તો, હજી તો હું અહીંયા જ ફીક સીધું જવાનું છે, દેખાય બહુ દૂર જવાનું છે હજી તો. થાય છે આગળ બહુ છે ભાઈ, મેં કીધું હતું ને કે ગુરુદ્વારામાં મળી જ જાય, તો અત્યારે ગુરુદ્વારામાં આવ્યો હતો, જોકે બંધ કરી દીધું હતું બધું, બટ સ્પેશિયલ મારા માટે ખુલ્લું છે હવે.
કઈ કોઈ નહીં દેખાય તમને, કોઈ નથી લંગર, હું એકલો જ છું, સ્પેશિયલ મારા માટે ખોલ્યું છે. હે ગુરુ થોડી જ બસ. લોકી અને ચણા આ કઢી છે અને ચાવલ અને આ શાદા તો બાદમાં લઈને અને રોટલી જોઈએ. રોટલી, ચાવલ, દાળ અને શું કહેવાય લોકી એટલે આપણે દૂધી અને કઢી અને આ પાણી. ભાઈ છે સેવા કરે. ચલો હું જમી લઉં હવે, મને ખબર જ હતી મને મળી જાય, બટ હવે ખાલી એક નાવાનું જવાનું છે. નાવાનું પણ કદાચ થઈ જ જાય વાત કરીને, એટલે ખબર આ બંધ કરી દીધું, કોઈ નથી અહીંયા. ચલો ખાઈ લો. જો મને આવી જગ્યા મળી સુવા માટે. હવે ઓવર બ્રિજ છે, અહીં ટેન્ટ નાખી દીધું છે અંદર. આવું કંઈક વરસાદના સાટા ચાલુ થઈ ગયો, વધારે આવે નહીં તો સારું, બીજું કંઈ નહીં. ચલો કંઈ નહીં, ગુડ નાઇટ.